सूरत में फायर सुविधा उभी न करनाराओ सामे फायर विभागे लाल आंख करी छे। त्यारे मंगलवारे फायर विभागे वराछा विस्तार में फायर सुविधा उभी न करनार रत्नसागर कॉम्प्लेक्स ने सील कर्युं। सूरत में अग्नि घटनाओं ने रोकवा माटे तमाम मार्केटो शॉपिंग कॉम्प्लेक्स मॉल अने हाईराज में फायर सुविधा उभी करवा माटे फायर विभाग द्वारा आदेशो कर्या छे। તેમ છતાં ફાયર સુવિધા ઊભી ન કરનારાઓ સામે ફાયર વિભાગ દ્વારા લાલ આંખ કરાઈ રહી છે। ફાયર સુવિધા ઊભી ન કરનાર કોમ્પ્લેક્સ અને શોપિંગ મોલ સામે સીલિંગનો હથિયાર ફાયર વિભાગે ઉગામ્યો છે। વરાછા વિસ્તારમાં આવેલા રત્નસાગર કોમ્પ્લેક્સમાં ફાયર સુવિધા ન હોય જેને લઈ સીલ મારવામાં આવ્યું હતું। વરાછા પોલીસ સ્ટેશન નજીક આવેલા રત્નસાગર કોમ્પ્લેક્સમાં મોટાભાગની આંગળિયા પેઢીઓ ઓફિસો આવેલી છે। હાલ 100થી વધુ દુકાન અને ઓફિસોને ફાયર દ્વારા સીલ કરાઈ છે। સુરત ફાયર વિભાગ દ્વારા અનેકને નોટિસ આપવા છતાં હજુ પણ ફાયર સુવિધા ઊભી ન કરનારાઓ સામે હવે સીલિંગની કામગીરી હાથ ધરાઈ છે। સુરતની અંદર ફાયર સેફટીને લઈને ફાયર વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે। દ્રશ્યોની અંદર તમે જોઈ શકો છો કે જે વરાછા વિસ્તારની અંદર આવેલ રત્નસાગર કોમ્પ્લેક્સ છે, તે રત્નસાગર કોમ્પ્લેક્સને જે છે કે 110થી પણ વધારે જે દુકાનો છે તે દુકાનોને સીલ કરી દેવામાં આવી રહી છે। જે ફાયર સેફટીના અભાવને લઈને આ કામગીરી હાથ ધરવામાં આવી છે। જે રત્નસાગર કોમ્પ્લેક્સ છે તે રત્નસાગર કોમ્પ્લેક્સની અંદર જે છે કે તમામ જે આંગળિયા પેઢીઓ આવેલી છે ત્યાં જ્યાંથી જે રોજનો કહી શકાય કે કરોડોનો જે છે કે જે પૈસાની જે અવર જવર હોય છે તે અવર જવર થઈ રહી છે। તમે દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે રત્નસાગર કોમ્પ્લેક્સ છે તે રત્નસાગર કોમ્પ્લેક્સની 110 કરતાં પણ વધારે જે દુકાનો છે તે દુકાનો સીલ કરી દેવામાં આવી છે। લોકોના ટોળે ને ટોળા અત્યારે અહીંયા જે રત્નસાગર કોમ્પ્લેક્સની બહાર છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે સુરતની અંદર ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી સુરતમાં અલગ અલગ વિસ્તારની અંદર ફાયર સેફટીને અભાવને લઈને દુકાનો સીલ કરવામાં આવી રહી છે, કોમ્પ્લેક્સો સીલ કરવામાં આવી રહ્યા છે। ત્યારે વરાછા વિસ્તારમાં આજ રોજ ફાયર વિભાગ દ્વારા 120થી પણ વધારે દુકાનો સીલ કરવામાં આવી છે। જિગ્નેશ પંડ્યા, S9 ન્યૂઝ, સુરત। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।